गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय पर्यावरण एमा अभ्यास करवानो छे। आपणे पर्यावरण मां तमने खबर हशे के बधुं ज अभ्यासक्रम पूरो थई गयो छे, बराबर। तो हवे आपणे पुनरावर्तन करीए छीए। पुनरावर्तनमां काले मे विकल्पो लखाया, बराबर। दरेक जणाए लख्या पण हशे, लख्या छे कि नथी लख्या? लख्या हशे, जेणे विडियो जोयो हशे एणे लख्या हशे, बराबर ने। तो जो हजु पण कोई विकल्पो लख्या ना होय तो लखी लेजो। हूँ आ तमने परीक्षा वक्त तैयारी कराऊँ छू के जेथी जो तमारी जोड़े सद्य पूर्ति ना हो कि कोई बीजू मटीरियल ना हो तो तमारे परीक्षा में शू करशो। तमारे जो कशु मटीरियल नहीं हो तो तमारे वाँचव हे तो शू वाँचो, बराबर ने। एटले तमे आज हूँ पुनरावर्तन कराओ एवं जे कंई पण लखाओ, बराबर, ए बधुं तमारे नोटबुकमां लखवानुं अने वाँचीने तैयार करवानुं छे। जो काले मैं विकल्पो लखाया हता, आजे जे विकल्पो बाकी रह्या छे ए हूँ आजे लखाऊं छुं। तो दरेक जणा नोटमां विकल्पो लखशे, बराबर ने। पर्यावरणनी नोटमां लखवानुं छे, पर्यावरणनी नोट बधाए बनाई छे, बनाई छे ने अलगथी। तो बधुं भेगुं लखो छो, बनाई हशे। तो दरेक जणाए लखजो। आजे आपणे काले 13મા પાઠના વિકલ્પો લખ્યા હતા, હે ને। 13મા પાઠના હવે આજે 14મા પાઠના વિકલ્પો લખીશું। તો દરેકના પાઠનું મથાળું નહીં મારે તો ચાલશે। જે વિકલ્પ આવ્યો છે એના નીચેથી નંબર લખજો અને જેથી અટક્યા છે ત્યાંથી લખજો। નવો પાઠ છે તો નવા પેજ પરથી શરૂ કરવાનું, એવું નથી। વિકલ્પો જ્યાંથી અટકી ગયા છે એના નીચેથી લખજો, બરાબર ને। તો ચલો આગળનો વિકલ્પ, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હું આને લખું છું, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એનો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે આપણને જવાબમાં। એક તો કે છે હળ, દાતરડું, સમાર કે કોદાળ। તો આ ચારમાંથી ખેતર ખેડવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? આપણે હળનો ઉપયોગ કરીએ છીએ, શેનો? હળ। તો આપણે જવાબ લખીશું હળ। બીજો વિકલ્પ, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? હું આખો વિકલ્પ લખું છું, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, કુહાડી, પાવડો, કોદારી કે દાતરડો। તો આ ચારમાંથી રાજુના પિતાજી શું વાપરે છે? તો કે છે કોદારી। શું વાપરે છે? કોદારીથી તે જમીનને ખોદે છે કે જેથી જમીન પોચી અને નરમ બને। આપણે પાઠમાં વાંચ્યું હતું, બરાબર ને, ભણી ગયા। તો લખીશું કોદારી। આગળ, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, પાક, ઘાસ, અંકુર કે નિંદણ। તો પાક જે થયો હોય એની આજુબાજુ જે વધારાનું ઘાસ ઉગી નીકળે,
બરાબર એને શું કહેવાય છે નિમ્ન શું કહેવાય નિમ્ન નામ લખીશું આપણે નિમ્ન એના આગળનો વિકલ્પ નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે અહીંયા ઉપરનો વિકલ્પ જે લખાઈ ગયો છે ને તો હું સાફ કરી દઉં લખી ગયું નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે આપણે અહીંયા ઓપ્શન આપેલા છે કોબી ફુલેવર ડુંગળી અને રીંગણ તો આ જે ચાર છે એમાં કયો પાક જમીનની અંદર થાય છે તો કે છે ડુંગળી ડુંગળી છે એ જમીનની અંદર બરાબર એને પછી ઉપાડવામાં આવે છે પાક તૈયાર થઈ જાય એટલે પછી એને જમીનમાંથી ઉપર ઉપાડવામાં આવે છે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે સેના પરથી કહી શકાય તો જો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે પાંદડા લીલાછમ બને પાંદડા પીળા અને સૂકા થાય છોડ રમી જાય છોડ જમીન પર પડી જાય તો કે છે પાક પાંદડા જે છે એ પીળા અને સૂકા થઈ જાય ત્યારે આપણને ખબર પડી જાય કે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે તો આપણે લખીએ પાંદડા પીળા અને સૂકા થાય ત્યારે આપણે સમજી લેવાનું કે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો એના પછીનો વિકલ્પ ઇલ્લીજ ઇલ્લીજ કોના જેવું સાધન છે ઇલ્લીજ કોના જેવું સાધન છે તૈયાર આપણે ઓપ્શન આપ્યું છે કોદારી ખળ દાતરડું કે છરી તો કે છે આ ઇલ્લીજ છે એ દાતરડું દાતરડું આવે ને એવું જ ઇલ્લી જ એક સાધન છે કે છે એના જેવું જ કે છે લાગે છે તો લખીશું આપણે દાતરડું આ ઇલ્લી છે એ દાતરડા જેવું સાધન છે તો જુઓ આ રીતે આપણે સોમના પાઠના વિકલ્પો લખ્યા હવે આપણે આગળ વિકલ્પો લખવાના ચાલુ જ રાખીશું પંદરમા પાઠના સોલ્વ કરું છું તમે એની નીચે જ લખજો બરાબર તમારે પેજ બદલવા નવા પેજથી લખવાની જરૂર નથી વૈશાલીના પિતાજી સો ધંધો કરે છે વૈશાલીના પિતાજી સો ધંધો કરે છે આગળ આપણને આપ્યું છે ઓપ્શન કરિયાણું વેચે છે શાકભાજી વેચે છે ખેતી કરે છે કે હોટલ ચલાવે છે તો કે છે વૈશાલીના પિતાજી છે એ શાકભાજી વેચે છે તો આપણે આગળ લખીશું શાકભાજી વેચે છે એના પછી વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે વૈશાલીના કુટુંબની વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત
ક્યારે થાય છે એટલે આપણે જ્યારે પાઠ ચલાવતા હતા ત્યારે વાંચ્યું હશે સવારે 4 વાગે સવારે 5 વાગે સવારે 3 વાગે કે સવારે 7 વાગે એટલે વૈશાલીના જે કુટુંબના જે હતા બધા કે સવારે 3 વાગે ઉઠી જતા કેટલા વાગે 3 વાગે ઉઠીને ઘરે જરા પોતપોતાનું કામ કરવા લાગી જતા તો લખીશું સવારે 3 વાગે સવારે 3 વાગે આ રીતે જુઓ આપણે વિકલ્પો લખ્યા બરાબર આ જે વિકલ્પો લખાયા એ તમારે નોટબુકમાં લખવાના છે લખવાના અને સાથે વાંચીને તૈયાર પણ કરવાના છે આવા જ બધા વિકલ્પો છે બીજા પણ હું તમને ફરીના વિડીયોમાં લખાવીશ